સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. જો ગામનું ભલું જોઈતું હોય તો મહારાજ ની વાત માનવી પડશે. હા હા માનવી પડશે. હા હા માનવી પડશે. જો મારી જેમ કે તમારી દીકરી હોત તો તમે મહારાજ ની. ચલ નિકળ, ચલ આગળ વધ. એ ખાલી મારી દીકરી નથી, એ આખા ગામ ની દીકરી છે. થેન્ક્સ યાર, તે મારું એડમિશન કરાવી દીધું. આઈ ઓ યુ. લેટ મી નો ઇફ આઈ કેન ડુ સમથિંગ ફોર યુ. Don't be formal. No, really, I mean it. I can do anything for you. Oh, anything? Are you hitting on me? Yes, I am. Do you mind it? Not at all. આ નાટક તો અહીંયા જ ચાલે છે. નોનસેન્સ. શ્રાપ આપ્યો છે માતાએ શ્રાપ. મમ્મી, અનિશા છે. હેલો આંટી. હેલો. વાને એકાઉન્ટ્સ મારી પાસે શીખવું છે તો જઈએ અમે રૂમમાં ભણવા. હા હા બેટા, જાઓ ભણો. વિકી ક્યાં છે? એના રૂમમાં ભણે છે. શું ભણે છે? એમાં આટલો બધો શોખ તમને કેમ લાગ્યો? તું એકવાર એમ કે સની વર્જિન છે તો હું માની લઉં, પણ આ વાત તો ના માની. આ નજરાણું તો મારે જાતે જ જોવું પડશે. અરે ના હો, એ લોકોને ડિસ્ટર્બ ના કરો. એ લોકોને એટલે? એક છોકરી આવી છે વિકી પાસે અકાઉન્ટ શીખવા માટે. વિકી ભાઈ કહે છે જ્યુસ ના જોઈએ, કંઈ પણ ના જોઈએ, અડધો કલાક સુધી રૂમમાં પણ કોઈ ના જોઈએ. જોયું મારો દીકરો કેવું ધ્યાન લગાવીને ભણે છે? ધ્યાન લગાડીને નહીં, બીજું કંઈક લગાડીને ભણે છે. મને જવા દે. ચમેલી તું? નહીં, ખાલી નાસ્તા પાણી. બાય વિકી. બાય અંકલ. નિશુક રોસ. અરે સુગની તો જો, સુગંધ લાલ જેવી જ છે. યાર વિકી, પેલું જોને મને ક્યારનો જોજો કરે છે. ઝાંખવા દે ને, ઝાંખવાથી વધારે કંઈ કરી નહીં શકે. પણ મને નથી ગમતું. લો, આખું ગામ તમને જોવામાં વાંધો નથી, બિચારો મારો ભાઈબંધ તમારી સામે જુએ એમાં વાંધો પડે છે? પણ જોવાની કોઈ લિમિટ હોય તો યાર, અનુ ક્યાં બીજે સેટિંગ પડે? આમ આ કઈ ધંધા પકડ્યા સેટિંગ કરવાના અહીંયા? આ એમાં એવું છે કે મને થોડું ગિલ્ટી ફીલ થાય છે. કેમ? એ મને જોવા આવ્યો તો હું તારી જોડે છું. થર્ડ યર પતવા આવ્યો, બિચારા પાસે એક ગર્લફ્રેન્ડ નથી, એને કંઈ એન્જોય જ નથી કર્યું, સમજ ને? એક મિનિટ, ચલો આપણે એન્જોય કરીએ. ફાઇનલી ફાઇનલી જીજાજી તમને પ્રપોઝ કરવાના છે. એટલે તને કોઈ છોકરી નથી મળતી. એ તો એમાં નહીં મળવાની. આવું તું માને છે? તને ખબર છે તું ઈચ્છે ને તો કોલેજ ની કોઈ પણ ફટાકડી પટાઈ શકે. અઠો, તો મને મારી ઓગાત ખબર છે. શું? અરે યાર, તને ખબર છે પૂજા તારા માટે શું કહેતી હતી? કે છે ને લોય થોડો સુધરી જાય ને તો એના જો છોકરો નથી આખી કોલેજ માં. સાચે? બાપા ને સંભસ. પૂજા, આ તારી બેગ. બે આવે મુખને બેગ વાળી ચાલ આવે. બેગ વાળી લઈને આવે છે શું? મીન વાળી ના જોઈએ, મોટી મીન ની. પૂજા, બાપા ને સમ કઈ ખોટા ખાય? હું જાઉં છું ઘરે. કેમ? હું નિખિલ ને ફેસ નહીં કરી શકું. હું જાઉં છું. અરે એક મિનિટ, નિખિલ ની પણ એવી ચાલ છે,
એક રિલેટિવ પ્રપોઝ નથી કરવાનો, લોય થ્રુ કરાવવાનો છે. લોય થ્રુ એટલે? પૂજા આવું બોલી. હું ક્યારે જૂઠું નથી બોલતી, બધાને ખબર છે. એક જોક યાદ આવી ગયો, તું કે તું શું કહેતો હતો? બે લોય થ્રુ એટલે નિખિલની તારી સામે આવવાની તાકાત નથી ને, એટલે નિખિલ લોયને રોજ આપશે, લોય તને રોજ આપશે, તારે લોયને હા પડવાની, એટલે નિખિલ સુધી હા પહોંચી જશે, તો નિખિલ તારી સામે આવશે. બાકી નહીં આવે. હું એવું કહેતો હતો કે પૂજાએ તો આજ સુધી મારી બાજુ ઠીકથી જોયું પણ નથી. એ તું માને છે, તને ખબર છે બધી છોકરીઓ તને તિરછી નજરથી જોતી હોય છે. એક્ઝામ્પલ આપું, હું હમણાં જ્યારે વિકી સાથે બેઠી હતી, તું મને જોતો હતો કે નહીં? મને કેવી રીતે ખબર, કેમ કે હું પણ તને તિરછી નજરથી જોતી હતી. તો પૂજા પણ મને જોતી હશે? મોત હોય ને બાકા. હા તો ઇનફેક્ટ પૂજા તને જ જોયા કરતી હોય છે. તને ખબર છે અમે લોકો જોડે હોય ને ત્યારે પણ તારી જ વાતો કરતી હોય છે. લોય મને લાગે છે પૂજાને તારા માટે જોરદાર ફીલિંગ્સ છે. ક્યારે? શું ક્યારે? અરે લોય ક્યારે આવશે? અબે હા એક મિનિટ પૂછી જોઉં. મારી બેટરી લો જે ફોન આવીશ. થેન્ક યુ. હલો હલો એ હલો હલો કારમારી આંગળી બહાર કાઢો. એ હલો લોય હલો લોય હું જરા બહાર જઈને વાત કરું, નેટવર્ક નથી આવતું. પૂજાનો મેસેજ આવ્યો છે. શું મેસેજ છે? લોય ગમે ત્યારે આવતો હશે. ટેક યોર ફોન. ઓલ ધ બેસ્ટ. ખબર હતી મને આવું જ કંઈક થવાનું છે. ચાલો બહાનમાં આવે ત્યાં સુધી મિશન ટુ કમ્પ્લીટ કરીએ. નીકળ્યા 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 એ નીકળ્યા નીકળ્યા નીકળ્યા. બે લોય પૂજાને પ્રપોઝ કરવા ગયો છે. એની નો ટાંગો ગયો એ આજે. અલે નીકળ્યા મારા બાપા બહુ ઊંચી નોટ. એક વાર એન્જેલિના જોલીને પ્રપોઝ કરો. બાળકો હાય હાય. તું આજે બહુ સરસ લાગે છે. બાકી થેન્ક્સ. તું બી સારો લાગે છે. પડશે અલકાને. તું તારી હા છે? એ નીકળ્યા ટોપા પૂજાએ તો હા પડ નાખી. કન્ફર્મ તારી હા છે? નિખિલને પાછો આપી દઈશ અને એને કહીશ કે ડાયરેક્ટલી મને વાત કરે. હું એને હા પાડી દઈશ. તું નિખિલને હા પાડી? હા. નિખિલ તને પ્રપોઝ કરશે, તું એને હા પાડીશ? બીજું એક કામ કરીશ, નિખિલને કહેજે કે વિકીને આમાં જરા પણ ઇન્વોલ્વ ના કરે પ્લીઝ. બાય. થેન્ક્સ.
તને પગે બરાબર થઈ ગયું? હા હા થઈ ગયું. ઈશા ચાલ. એય તને પૂછ્યું, તને પગે બરાબર થઈ ગયું? તું જવાબ આપજે. હા. આઈ લવ યુ. શું? આઈ લવ યુ. ઈશા નિકેલ નિકેલ લાય આને સટાઈએ. આ બેબન થઈ ગઈ. શું થયું? પાપ પાણી લાવો. શું થયું? પાણી લાવો. જતો રહી આથી. ભાઈ શું બોલ્યો તું? શું થયું? દુલા શું કર્યું તેની સાથે? કર્યું શું? અરે એક મિનિટ. મેં કઈ નથી કર્યો. એક મિનિટ ભાઈ, શું થયું? શું થયું છે બોલ? તારા ફ્રેન્ડ ને કે કઈ ભી બોલે છે. એક મિનિટ, શું થયું છે બોલ તો? આને મને આઈ લવ યુ કીધું. શું બત્તર પાડે છે ભાઈ? આઈ લવ યુ, આઈ લવ યુ એટલે શું ખબર છે ને ભાઈ? હા હું તને પ્રેમ કરું છું. બોલ, તું ભી આઈ લવ યુ બોલ. ના ના બોલતી. તો આઈ લવ યુ બોલ. આઈ લવ યુ. હવે બોલો. હું કામમાં છું, પછી ફોન કરું. શ્વાસ લઈ લે, રોવાનું બંધ કર, આપણે આજે મળીએ જ છીએ. હું થોડો કામમાં બીઝી હતો એટલે. પપ્પા મુંબઈ ગયા છે તો ઓફિસ હું સંભાળતો હતો એટલે. અરે વચ્ચે થોડા દિવસ હું બીમાર હતો યાર. અરે મારા કઝિન ના લગ્ન હતા તો થોડા દિવસ એમાં બીઝી હતો યાર. મમ્મીના એક ફ્રેન્ડ યુએસ થી આવ્યા હતા તો મમ્મીને લઈને એમને મળવા ગયો હતો. મારા ઘરે જે ગરોળી છે ને એ પ્રેગ્નન્ટ હતી, એને અચાનક જ ડિલિવરી પેઇન શરૂ થયું એટલે મારે જ એની ડિલિવરી કરાવવી પડી. 6 બચ્ચા નીકળ્યા છે ને બધા જ બચ્ચા હેલ્ધી છે. હા હલે, પણ તું એને મળવા કેમ લાગ્યો યાર? ને મય ગરોળી બચ્ચા ના આપે, ઈંડા મૂકે ઈંડા. હા એ તો હું ભૂલી જ ગયો, તારો બાપો બહુ મોટો જાનવરનો ડોક્ટર છે ને 17 ગરોળીઓની ડિલિવરી કરીને બેઠો છે. 17 નહીં. આગળ મારાથી રોવાનું સહન ના થયું. ગેલો પછી. હા તો એનું રોવાનું સહન ના થયું એટલે બધું જ કામ મૂકીને હું એને બહાર લઈ ગયો. સરસ. શું થયું? શું થયું? શું થયું? શું થયું?
શું થયું? શું થયું? બે તમારો ડાંગો શું થયું? એ તો બસ સોરી, તું મને કહેતો ખરી શું થયું છે? આમ ચૂપચાપ બેસી રહીશ તો મને કઈ રીતે ખબર પડશે તને શું થયું છે? શું ઓર્ડર? તો મારા માથે બેસીને ઓર્ડર લઈ જ આમ થોડો આગળ ઉભો રે. વંદા વંદુ, શું લઈશ તું? પાસ્તા. જાય બે ચા લઈ આવજા. મને ચા નથી ભાવતી. પાસ્તા? કોફી? કોફી? પાસ્તા? પાસ્તા? જા બે કોફી લઈને આવ્યો તો ચાલ. મારે કોફી નથી પીવી. તને તો કોફી ભાવે છે ને? સારું ચાલ, કોફી નથી પીવી તો બીજું શું પીવું છે? મારે કઈ નથી પીવું. તો પાસ્તા? બે તું જાને બે કોફી લઈને આવ્યો ને? આ મારી લાઈફની સૌથી મોટી ભૂલ કે મેં એના માટે કોફી મંગાવી. પછી શું થયું? હું એકલો પીશ ને તું જોયા કરીશ કેવું લાગશે. તો તું પણ ના પી. અમારા બાપનું કેફે નથી ગઈ એ મફતમાં બેસવા દે. બે તું રોવાનું બંધ કરીશ. આપણે આટલા દિવસે મળ્યા છીએ, હું મારું બધું જ કામ મૂકીને આવ્યો છું, કેમ આવું કરે છે? તને ખબર છે હું તને મળવા આવ્યો છું ને, તો હવે મારે આખી રાત જાગીને કામ કરવું પડશે. આપણે 10-15 દિવસ પછી મળ્યા છીએ, કોઈ બીજી વાત કરીએ પ્લીઝ. તું આજે બહુ મસ્ત લાગે છે. મસ્કા ના માર, તે કોફી કેમ મંગાઈ? એ મમ્મી પપ્પા સાથે બબાલ કેમ થઈ? ટોપિક ના ચેન્જ કર, તે કોફી કેમ મંગાઈ? તને ખબર છે મેં છે ને આજે વ્હાઈટ કલર નું બનિયન પહેર્યું છે. બતાય, તે કોફી કેમ મંગાઈ? જો પેલી છોકરી પણ કોફી પીવે. જો તારું ધ્યાન પેલી ગધેડી માં છે તો મારા માટે કોફી કેમ મંગાઈ? પગે લાગુ તને હવે આ કોફી ની વાત છોડ. ના, તે કોફી કેમ મંગાઈ? બધા જ આપણને જુએ છે. તને બધાની પડી છે, મારી નહીં તો તારા બધા માટે કોફી મંગાવી જોઈએ ને? તે મારા માટે કોફી કેમ મંગાઈ? બે બેગ કડા કાઢીને રોવાનું બંધ કરીશ તો મને રોડા વેચે શું કામ? આ તે કોફી ના મંગાઈ હતા આપણો ઝઘડો ન થાત ને? તે કોફી કેમ મંગાઈ? કારણ કે હું દુનિયાનો સૌથી મોટો છું. શું એ શું? સૌથી મોટો શું? બોલે બોલ, સૌથી મોટો શું? બોલ બોલ. કેટલું જોરથી ચૂપ બોલ્યો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બંધ થઈ ગયું. એ સોરી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ રાખજો. હા સારું, તારે કોફી નથી પીવી ને? તો તારી કોફી હું પી જઈશ. જો તારે મારી કોફી પીવી તો તે મારા માટે કોફી મંગાવવાનું નાટક કેમ કર્યું? તે કોફી કેમ મંગાઈ? સર, તમારી કોફી ગાલ દે. તારી કોફી અંદર. ક્યાં અંદર? ક્યાં ગાલ? અંદર. ક્યાં અંદર? સાહેબ મારે કોફી લઈ આવો. તે કોફી કેમ મંગાવી?